शुरुआत करिए। मंगलाचरण अष्टाध्यायी जगन्माता यस्य चित्ता समुत्थिता वेदानां उपकाराय तस्मै पाणिनये नमः। नमस्कार, सर्वेनु स्वागत छे। आपणे जोई रह्या छीए गुहु धातु के गुह धातु, एमां लोट लकारना प्रत्ययो सिद्ध करी रह्या छे। परस्मय पदना पूर्ण कर्या पछी आत्माने पदना प्रत्ययो ए पण आपणे एक वार जोई लीधा छे, फरी रिपीट करी अने पछी प्रक्रिया तरफ आवीए तो लोट लकार आत्माने पद मूळ प्रत्यय त प्रथम पुरुष एक वचन तो त नो ताम थई जाय छे, वच्चे तीत आत्माने पदारण टेरे अने पछी आमेतः सूत्रथी तनो ताम थई जाय छे। द्विवचनमां आताम छे अने ए आतामनो ईताम थई जाय छे, वच्चे ईते थया पछी ईताम थई जाय छे। तीतात्मने पदानाम तेरे आतो गीतः लोपो व्यर्वली अने आमेतः, आटला सूत्रो लागू पड़े छे। ए पछी बहुवचनमां आवीए तो झ छे अने झमां झ्वंथ सूत्रथी अंत थाय छे અને અંત થયા પછી તીતાત્મને પદારામ તેરે અને આમેતઃ સૂત્રથી એ બની જાય છે અંતામ, તામ ઈતામ અંતામ। મધ્ય પુરુષ એક વચન થાસ છે મૂળ પ્રત્યય, થાસનો સ્વ થઈ જાય છે, પહેલા થાસ સે અને સે માંથી સવાભ્યામ વામવ સૂત્રથી સ્વ બની જાય છે। द्विवचन मध्यम पुरुष द्विवचन प्रत्यय छे आथाम, आथाम मा इथाम थाय छे, पहला इथे थसे पछी इथाम। तीतात्मने पदानाम तेरे यथाम आतो गीतः थी अने लोपो वेरवली अने पछी आमेतः तो बनी जसे इथाम। मध्यम पुरुष बहुवचन प्रत्यय मूल छे ध्वम, ध्वम नो थसे द्वे, तीतात्मने पदानाम तेरे थी અને દ્વે કર્યા પછી ફરી પાછા સવાભ્યામ વામોથી ધ્વમ કરી દઈએ છીએ, એટલે મૂળ અવસ્થામાં પાછા લાવી દઈએ છીએ। પહેલા ધ્વમ મૂળ અવસ્થા છે, પછી તીતાત્મને પદાનામ તેરેથી દ્વે, અને દ્વેથી પાછા ધ્વમ કરી દઈએ છીએ સવાભ્યામ વામોથી। ઉત્તમ પુરુષ એક વચનમાં ઈટ પ્રત્યય છે, ઈટ પ્રત્યયને એ લાવીએ છીએ પહેલા, અને એ એટલે કે ટીતાત્મને પદાનામ તેરે, અને પછી એ ત ઐ થી ઐ થઈ જાય છે, અને આડુતમસ્ય પિત્ય આઠનો આગમ થાય છે, અને સાથે સાથે એ પિત બની જાય છે। ઉત્તમ પુરુષ દ્વિવચન મૂળ છે વહી, અને વહીનો ટીતાત્મને પદાનામ તેરેથી વહે, અને એ પછી એ ત ઐ થી વહી થઈ જશે, અને આડુતમસ્ય પિત્યથી આ વહી થઈ જશે। ઉત્તમ પુરુષ બહુવચન મહિયંગ છે, મહિયંગ છે, અને મહિયંગમાં તીત આત્માને પદાનામ તેરેથી મહે કરીશું, અને એ ત અહીંથી મહી કરીશું, અને આડુતમસ્ય પિત્યથી આઠનો આગમ કરીશું તો થઈ જશે આ મહી। તો આ આપણા પ્રત્યયો તામ, ઈતામ, અંતામ, સ્વ, ઈથામ, ધ્વમ, ઐ, આવહૈ, આમહૈ, આ નવ પ્રત્યયો લોટ લકાર આત્મને પદના છે। હવે આપણે ગુહ ધાતુ છે છુપાવું, ઢાંકવું, એની પ્રક્રિયા કરીએ છીએ। ધાતુ છે ઔપદેશિક અવસ્થામાં ગુહુ,
अनुनासिक अने स्वरित। सेजल हाँ सर, उपदेशी अजनुनासिक की उनो इच्छा से गुह सब विक्रण प्रत्यय लागते। तनिल सकवत द्वितीय सूत्र थी इसमें पनी हलंतन सूत्र थी इसमें એટલે અ રહેશે। ઉદુપધાયા ગુહ સૂત્ર થી સ્વ ગુહ થઈ જશે, અરે દીર્ઘ ગુહ થઈ જશે। તો પ્રત્યય છે આપણી પાસે, તો પર તો પ્રત્યય છે ચેત આત્મને પદાનામ તેરેથી તે થશે। આ મેત સૂત્ર થી તામ તામ થઈ જશે। તો બની ગયો સહ ગુહતામ, ગુહતામ તે આજ્ઞા છે છુપાવો, તે છુપાવો ઢંકાવો। ઓકે, તો સહ ગુહતામ દ્વિવચન મૂળ ધાતુ ઘુ હુ અનુનાસિક સ્વરિત। જ્યોત્સના ફાવશે? હા, ઉપદેશ અચનુનાસિક થી હલંત થશે, પછી નેટવર્ક બહુ ઓછું છે, છોડો જ્યોત્સના, છોડો, કશું સંભળાતું નહીં, આગળ વધીએ। નરેશ કુમાર સુતરિયા, હા સર, હા, જ્યોત્સના આવતો નથી એટલે, હા નરેશ, પની હલંત્યમ થી જ સમને, હા, શનિ લશક તદ્વેત થી જ સમને, પછી ઉદુપદાય ગોહ થી દીર્ઘ થશે, એ હમાં પડી જશે એટલે હા આખું થઈ જશે, ગુહ આતામ, આ તો ગીત થી ઈયતામ થશે, લોપો વ્યરવલી થી યનો લોપ થશે, ઈતિત આત્મને પદાનામ તેરે થી ઈતે થશે, ઈતામ, અને આ ગુણ હતી એતામ, ઈતામ કરીએ, અહીંયા અ છે અને અહીંયા ઈ છે, એ થઈ જશે, તો થઈ જશે એ, સૂત્ર શું થશે અહીંયા, ગુહેતામ, ગુહેતામ,
આવી રીતે તમે બે છુપાઓ. હા માં અહીંયા લાગે છે આદ ગુણ લાગે છે. આદ ગુણ બરાબર બની જાય છે ગુહ. સહ પછી તૌ, તૌ ગુહે તામ, તમે બે છુપાઓ. બરાબર છે. સહ ગુહ તામ, તૌ ગુહે તામ. ઓકે આવીએ બહુવચન તરફ. આવીએ ધાતુ છે ગુહુ, અનુનાસિક અને સ્વરિત. નરેશ વસાવા. નરેશ અવાજ નહીં આવતો. નેટવર્ક ઓછું પકડાશે એવું લાગે છે. આગળ વધીએ. કર્માભાઈ. ઉપદેશે અજ અનુનાસિક ઈત એ સૂત્રથી ઉનોલોપ એટલે ગુહ, કર્તરી શપ, હલંત્યમ સૂત્રથી પનોલોપ ને લસક્વ તદ્દિતે એ સૂત્રથી સનોલોપ થતા અ રહેશે એટલે ગુહ. ઉદ ઉપદાયામ ગોહ એ સૂત્રથી ઉપદાનો દીર્ઘ થતા ગુહ. મૂળ પ્રત્યય છે જ. જોંત સૂત્રથી અંત થશે. ટીત આત્માની પદાનામ ટેરે સૂત્રથી અંતે અને આમે તહ સૂત્રથી અંતામ એટલે ગુહ વત્તા અંતામ. અતો ગુણે હે એ સૂત્રથી પરરૂપ એકરૂપ થતા ગુહંતામ. હવે અહીંયા પાછો ન છે. હા નચ્ય પદાંતસ્ય જલી થી ગુહન તામ થઈ જશે એકવાર. ગુહંતામ અને અનુસ્વારસ્ય અઈ પર સવર્ણથી ફરી ગુહંતા. ગુહંતામ તામ તે ગુહંતામ તમે બધા છુપાઓ છો. છુપાઓ હા છુપાઓ. તો ત્રણ રૂપો બનાવ્યા. ગુહતામ, ગુહેતામ, ગુહંતામ. આ રીતે થશે. મધ્યમ પુરુષ એકવચન તરફ આવીએ. ધાતુ છે ગુહ, અનુનાસિક સ્વરિત. રૂમલી. ઉપદેશ્ય અજનુનાસિક ઈત સૂત્રથી અને સંજ્ઞા થશે. પછી કર્તરી સપ લાગશે અને ખાસ પછી પણ હલંત્યમ સૂત્ર થી સંજ્ઞા થશે. શનિ લસકવત થી ઈ સંજ્ઞા થશે. પછી અમ ભણી જશે એટલે ગુહ થશે. સ્વ પાછળ જોડી દઈએ તો બની ગયું ગુહસ્વ. ત્વમ, ત્વમ ગુહસ્વ. તું છુપાવ. ત્વમ ગુહસ્વ.
ओके तो गुहताम गुहेताम गुहंताम गुहस्व द्विवचन तरफ आइए धातु छे गुहु अनुनासिक स्वरित रेखा हाँ सर આમાં પહેલા તો આપણે ઉપદેશે અજ અનુનાસિક સૂત્રથી ગુહ ધાતુ પછી કર્તરી શપ એનાથી શપ વિકરણ પ્રત્યય ને આપણો પ્રત્યય છે આથામ પ્રત્યય છે આથામ એમાં પહેલા ગુહમાં ઉદુપદાયામ ઉદુપદાયા ગુહ સૂત્રથી દીર્ઘ હા પછી લશકો તો અદિત્ય સૂત્ર થી સનો લોપ અલંત્યમ થી પનો લોપ અવધ્યો આથામમાં આ છે એટલે આવશે આતુ ગીત સૂત્ર માં ઈ અનો ઈ અથામ પછી અનો લોપોર વ્યોરવલી સૂત્ર થી લોપ ઈથામ અને હવે આમિત તીતાત્મને પદે નામ તેરે થી આમિત આમિત છેલ્લે કરીએ પેલા ટીત આત્મને પદાનામ ટેરે થી ટેરે થી ઇથે ઇથે આમિત થી ફરીથી ઇથામ ઇથામ બરાબર છે તો બની જાય છે અને આ બાજુ ગુમ ઓબળશે એટલે આખો ગુ ધાતુ બનશે ને ગુ એના પછી અ અને પછી ઈ છે એટલે બની જશે એ થઈ જશે આદ ગુણાથી પર આદ ગુણા સૂત્ર વલ પ્રત્યાર્થમાં થ છે અને ટીત આત્મને પદાનામ તેરે થી ઈથે થઈ ગયા અને પછી આમે તહથી એનો આમ થઈ જાય એટલે ઈથામ આમ બરાબર ગુહે યુવામ ગુહેથામ યુવામ ગુહેથામ ગુહેથામ યુવામ ગુહેથામ બરાબર છે બહુવચન તરફ આવીએ મધ્યમ પુરુષ બહુવચન ધાતુ છે ગુહ અરે ગુહુ અનુનાસિક અને સ્વરિત છે કર્તરી શપ આવશે શ હલન અ પ હલન હવે શ છે એ લશક પદ્ધતિથી ઈસંજ્ઞા થશે તસ્ય લોપ થી લોપ થશે પની હલંત્યમ થી ઈત થશે અને અચોંત્યાદી ટી થી ટી સંજ્ઞા થશે ટીત આત્મને પદાનામ તેરે થી એ થશે એટલે દ્વે થશે હવે સ્વાભાવ એનો આદેશ કરે જેમ કે આત્મને આ પદાનામ ટેરે છે એવી રીતના આ પણ એનો જ આદેશ કરે છે એટલે ધ્વમ નું ધ્વમ થઈ જાય પણ પેલા દ્વે કરે છે અહીંયા દ્વે કરે છે અને દ્વે કર્યા પછી પાછો ધ્વમ કરી દે છે સવાભ્યામ વામો તમને એકવાર બતાવી દઉં એટલે પાકું થઈ જાય ને સર આમેતહ સૂત્ર પાછું એકવાર બતાવી દેજો ને એટલે આમાં તો નહીં કામ કરતું પણ છતાં બતાવી દઉં સવાભ્યામ વામો હા
तो आमे तो पहला बताओ पछि सब हम सब अभ्यम वामो हाँ सर ओके तण चार नेव आमेतः ओके आम प्रथम एक वचन छे अने एतः ए षष्ठी एक वचन छे एतः जे छे ए एतनु एतः बन्यु छे अने एतनो अर्थ करीशु तत्परकरण छे एटले मात्र अस्वीकारवानो छे अरे ए स्वीकारवानो छे एतः छे एटले ए स्वीकारवानो छे तो ज्यां ज्यां ए आवे छे षष्ठी स्थाने योगा षष्ठी विभक्ति ज्यां आवे એટલે ષષ્ઠી સ્થાને યોગા બીજું સૂત્ર લાગી પડી જાય અને ત્યાં યોગ થાય છે કોનો યોગ થાય છે તો કે જે પ્રથમ વિભક્તિમાં હોય એનો તો અહીંયા પ્રથમ વિભક્તિમાં કોણ છે તો કે આમ છે જ્યાં જ્યાં એ હશે ત્યાં ત્યાં આપણે આમ કરી દેવાનો છે તો ક્યાં તો કે અનુવૃત્તિ લોટ લકારની છે લોટ લકાર આજ્ઞાર્થ હવે કે છે સૂત્રનો અર્થ કરીએ લોટ લકાર છે વિષયે લોટ લકારના વિષયમાં વિષય પ્રત્યય લોટ લકારના પ્રત્યયોમાં વિદ્યમાનસ્ય રહેલા એકારસ્ય એકારનો એનો આમ આદેશ ભવતી આમ આદેશ થઈ જાય છે જ્યાં જ્યાં એ આવશે ત્યાં ત્યાં આમ કરી દેવાનો છે એટલે આપણે ધારો કે પ્રથમ પુરુષ એક વચનમાં ત હતો અને એ પછી એના બીજા નંબરની પ્રક્રિયા આપણે ટિત પ્રકારનો લકાર છે એટલે વર્તમાને લટમાં જે કર્યું હતું તો ત્યાં કર્યું હતું ટી તાત્માને પદાનામ ટેરે કર્યું હતું એટલે કે જ્યાં જ્યાં ટી સંજ્ઞા થઈ હતી ત્યાં ત્યાં આપણે એ કરી નાખ્યું હતું ટી તાત્માને પદાનામ ટેરે સૂત્ર અહીંયા એક પગથિયું આગળ વધે છે તો એ થઈ ગયા પછી એટલે કે તે થઈ ગયા તમાં રહેલો એ તો એનો આમે તહ સૂત્રથી એ તહ એટલે એનો તત્પરકરણ છે માત્ર એનો તો એનું શું થઈ જાય છે તો કે આમ થઈ જાય છે તમા તે જે છે એ તમા રહેલો એ છે એનો આમ કરી દઈએ અને એ આમ તમા આવતો રહે એટલે તામ થઈ જાય છે તો એ આમે તહ ક્યાં ક્યાં લાગ્યું તો કે પ્રથમ પુરુષ એક વચન દ્વિવચન અને બહુવચન અને મધ્યમ પુરુષ દ્વિવચનમાં આ ચાર જગ્યાએ આમે તહ લાગે છે એટલે બને છે તામ ઈતામ અંતામ અને ઈથામ આ ચારમાં આમે તહ નવ સૂત્ર આપણા માટે લોટ લકાર કૃતું બાકીના તો જૂના છે જૂના એટલે કયા તો કે વર્તમાને લટમાં કરતા હતા એ તો વર્તમાન લટમાં શું કરતા હતા તો ટીતાત્માને પદાનામ ટેરે કરતા અને ઈતે અને ઈથેમાં એમાં આ તો ગીતથી ઈય કરતા હતા અને લોપો વિરોલ લગાવતા હતા બંનેમાં અને એનો લોપ કરતા હતા એ તો વર્તમાને લટમાં આત્માને પદમાં થતા અને એક પગથિયું આગળ વધીને આમે તહ કર્યું તો આટલું ચાર એટલે જ્યાં જ્યાં એ થયો ત્યાં ત્યાં આપણે આમ કરવાનો છે બરાબર એટલે ચાર આવા ચાર પ્રત્યયો છે કયા ચાર તો કે તનો આપણે તે કર્યો આતામનો ઈતે કર્યો જમાં અંતે કર્યો બધામાં એ પાછળ આવે છે ને દ્વમનો દ્વે કર્યો હા એ કયા સૂત્રથી તો કે તીત આત્માના તીત આત્માને પદાનામ તેરેથી પછી દ્વેથી પાછો દ્વમ થઈ ગયો હા હવે એ દ્વમનો જે દ્વે થયો હા ત્યાં પણ તીત આત્માને પદાનામ તેરે લાગ્યું પણ ત્યાં સૂત્ર આમે તહ નહીં લાગ્યું મધ્યમ પુરુષ એક વચન ને અને બહુવચન ને લાગે કારણ કે આથામ તો આપણે આગળ આમે તહ કરી દીધો હતો એટલે સવાભ્યામ વામો હોય તમને બતાવી દઉં ત્રણ ચાર ને એકાણું સવાભ્યામ વામો સવાભ્યામ વામો તો અહીંયા સ છે અને વ છે સ છે અને વ છે આમ કેવું છે તો સ અને વ
क्या आवे छे आपड़ा प्रत्ययों में पहला ए नक्की करी लेवानो छे। पंचमी द्विवचन छे, पंचमी द्विवचन, द्विवचन एटले के बे ने लागू पड़े छे। अहींया बे कोण छे तो के नंबर एक स छे अने नंबर बे व छे। अने ए बे ने भेगा करीने द्विवचन रूप बनावू होय तो सवाभ्याम पंचमी द्विवचन रूप थाय। सवाभ्याम पाछळ भ्याम भ्याम छे सुप प्रत्ययमां, ए हजी आपणे घणा पाछळ જોઈશું। तो स अने व, तो स क्या आवे छे? तो स आवे छे थास प्रत्यय, आपणो मध्यम पुरुष एक वचन थास छे। अने थास नो आपणे थासस्य सूत्र थी लट लकारमां एटले के वर्तमान कालमां थासस्य थी आपणे से कर्यो तो, अने ए से मां पाछू स वत्ता ए, सहलन थई जशे वत्ता ए आवुं थशे, तो त्यां आपणने स मळे छे। पछी शुं के छे? व अने अमौ, व अमौ प्रथमा द्विवचन छे, त्यां पण व अने अम छे, व अने अम छे। तो हवे अर्श लोट लकारमां अनुवृत्ति छे एतः, आ बने अनुवृत्ति छे। लोट लकारस्य प्रत्ययेषु, लोट लकारना प्रत्ययोमां विद्यमानस्य एटले रहेला सकारात् परस्य, सकार पछी स पछी एकारस्य, एकारस्य सकार पछी एकार, तो सकार पछी एकार क्या थसे? तो थासस्य थी आपणे से बनाव्यो तो, तो समस्य स पछी ए रहेलो छे, तो ए एकार नो ए नो व आदेश थाय छे, व आदेश थाय छे। अने सहलंत करी दईए स वत्ता ए तो सहलंत थई जशे, અને સમા રહેલો એ જે છે સે બરાબર સમા રહેલો એ સ વત્તા એ, હું તમને લખીને બતાવું છું પછી, પહેલા સમજી લઈએ। તો શું કહે છે કે સ વત્તા એ એમાં સકારમાં રહેલો જે એકાર જે છે એનો વ આદેશ થઈ જાય છે એટલે સ્વ થઈ જાય છે, સ્વ થઈ જાય છે, કોનું? સે નું સ્વ થઈ જાય છે। હા, પછી વકાર, વકારાત પરસ્ય, હવે વકાર ક્યાં આવશે? તો અહીંયા સવાભ્યામ ને જે છે ને એ સવાભ્યામમાં સ અને વ આ બે નું દ્વિવચન પંચમી કરી દીધું એટલે સવાભ્યામ થઈ ગયું। તો હવે એ વકાર ક્યાં છે? ધ્વમમાં છે। તો કે ધ્વમમાં છે, તો તથા વકારાત પરસ્ય એકારસ્ય, વકારાત પછી એકારસ્ય એટલે ધ્વમમાં દ્વે આપણે કર્યું પદાનામ ટેરે થી, બરાબર છે? તો એમાં વ વત્તા એ થઈ જશે, વ વત્તા એ ધ્વે ખરું ને, કારણ કે હલંત વ હલંત અને પછી અમ થઈ જશે અને એ એકાર રહેલો છે ધ્વે, હું પછી કારસ્ય પછી એ એકાર નો શું થઈ જાય છે? તો કે અમ થઈ જાય છે, અમ થઈ જાય છે, અને એ બધું જોડી દઈએ તો ધ્વમ થઈ જશે એટલે સવાભ્યામ વામૌ। તો પહેલા તો જે સ છે અને સ માં રહેલો એ છે એ એનો વ થઈ જાય છે, અને પછી વકારાત પરસ્ય એ રહેલો છે સ, સની પછી એ છે એનો વ, અને વકાર પછી એ, જોજો કેવું પેલા તો સૂત્ર છે આપણું સવાભ્યામ, સવાભ્યામ જુદું પાડી વામૌ આવું છે, બરાબર? આયે પંચમી દ્વિવચન, આયે દ્વિવચન છે પણ પ્રથમા દ્વિવચન છે રામવની જેમ। ઓકે, હવે આપણું શું કહે છે કે જે સનો, સનો સમા રહેલો એ છે, સમા રહેલો એ ક્યારે થશે? તો કે આપણી પાસે સૂત્ર તો કે અરે પ્રત્યય જે છે એ થાસ છે મધ્યમ પુરુષ એક વચનનો,
થાસ થાસનો આપણે આ ઉપદેશિક અવસ્થામાં છે મૂળ અવસ્થામાં એને આપણે વર્તમાન લટમાં થાસસે સૂત્રથી સે બનાવી દીધો હતો સે બરાબર શું કરીશું તો કે સ હલંત વત્તા એ બરાબર સે થશે ને બરાબર સે થશે બરાબર પછી સ્વ થઈ જશે હવે એમ કે છે કે સમાં રહેલો આ એ જે છે આ એ છે એ એનો આપણે વ કરી દેવાનો છે સમાં રહેલો જે આ એ છે સે એનો વ કરી દેવાનો કે છે એટલે હવે વ અને આ સ બે જે છે એ જોડી દઈએ તો બની જાય સ્વ બની જાય છે સેનો સ્વ બની ગયો આ સેનો સ્વ બની ગયો ઓકે પછી બીજું બહુવચનમાં શું કે છે તો કે આપણી પાસે મૂળ ઔપદેશિક અવસ્થામાં ધ્વમ છે બરાબર છે અને ધ્વમને આપણે તિત આત્મને પદાનામ ટેરેથી વર્તમાને લટમાં આપણે ઓલરેડી ધ્વે કરી દીધો તીનો એ કરી દીધો તો ટી સંજ્ઞાનો અચો અંત્યાદી ટી એનો એ કરી દીધો અને પછી હવે આને જો છૂટું પાડીએ ને આ ધ્વે ને તો ધ અડધો વત્તા વ અડધો વત્તા એ આવું કરીએ ને આવું કરીએ તો હવે સૂત્ર શું કે છે કે વમાં રહેલો એ જે છે વે જે છે ધ્વે આ ધ્વે જે છે એ જે છે આ એનો શું કરવાનું કે છે આમ કરી દો આમ આમ હા અરે આમ 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 કરી દો આમ આમ નહીં આમ ફરી તમને બતાવી દો એટલે સર વમાં રહેલા એકાર નું અમ કરી દેવાનું છે હા એક મિનિટ આને કાઢી નાખ્યો પાછો આપણને ગડબડ કરશે હવે વમાં રહેલો એ છે એનો અમ કરી દઈએ હવે આ અમ જે છે એ અમમાં હવે જયારે જોડીએ ભેગા કરી દઈએ તો શું પરિસ્થિતિ થશે તો કે આ ધ અડધો છે અને વ એ અડધો છે અને એ વમાં અ જે છે એ વમાં આવતો રહેશે એટલે ધ આખો થઈ ગયો અને પાછળ મ હલન છે એટલે ધ્વમ સવાભ્યામ વામો બરાબર છે ઓલરેડી ધ્વમ તો હતું જ ઓલરેડી ધ્વમ તો હતું જ મૂળ ઉપદેશિક અવસ્થામાં પણ વચ્ચે આપણે એક પગથિયું ધ્વે કર નાખ્યું હતું તો ધ્વે કર નાખવાને કારણે પાછું ધ્વમ કરવું પડ્યું સવાભ્યામ વામો થી નહીં તો ઓલરેડી આપણી પાસે ધ્વમ તો હતો જ પણ ટીત પ્રકારનો લકાર છે તો ટીત પ્રકારના લકારને પ્રક્રિયા આપણે જે કરતા આવ્યા છીએ એટલે પહેલા ટીત આત્મને પદાનામ ટેરે કારણ કે ટેરે થઈ ગયું એટલે પછી ધ્વે થઈ ગયો અને પછી પાછું હવે એને પાછું ધ્વે કરવા માટે ધ્વમ કરવા માટે શું કરવું તો કે સવાભ્યામ વામો બે ને લાગુ પડે છે એટલે કે મધ્યમ પુરુષ એકવચન અને બહુવચન ફરી પાછો એનો અર્થ કરી લઉં લોટ લકારસ્ય પ્રત્યયેષુ વિદ્યમાનસ્ય રહેલ સકારાત્પરસ્ય એકાર સકારાત્પરસ્ય એકારસ્ય વ આદેશ ત્યાં એકારનો વ આદેશ થયો અને પેલી બાજુ એકારનો અમ આદેશ થયો બંનેમાં આદેશ તો એ ઉપર જ થાય છે પણ એકમાં એના વ થઈ જાય છે એનો વ થઈ જાય છે અને એકમાં એનો અમ થઈ જાય છે આટલું બે માં પરિવર્તન આવે છે સવાભ્યામ વામો ફરીથી બોલું સર આખું પાછું ફરીથી બોલું એક કઈ મિનિટ આપણે આવ્યા હતા હા ગુહ વત્તા અ વત્તા ધ્વમ ધ્વમમાંથી તિત આત્મને પદાનામ ટેરેથી દ્વે થશે પછી પાછું સવાભ્યમ વામોથી
જે વમાં રહેલો એકાર છે એનો અમાદેશ થશે એટલે પાછું ધ્વમ થઈ જશે એટલે ગુહ ધ્વમ. હા એટલે બની જાય છે ગુહ ધ્વમ. ધ્વમ બરાબર છે. ગુહ ધ્વમ આરુ સિદ્ધ થઈ ગયું. ઓકે રહ્યા ત્રણ ઉત્તમ પુરુષ. સર એક પ્રશ્ન છે. બોલો. આપણે જે આ સૂત્ર તો આપણો જવાબ તો એનો એ જ આવે છે ને. તો આપણે એ સૂત્રો લગાવીને ફરીથી પાછો જવાબ એ જ લાવીએ તો એ સૂત્રો ના લગાવીએ તો ના ચાલે? આપણે જે ઇથેમાં ઇથે કર્યું પછી ફરીથી ઇથામાં જ જવાબ આવ્યો આ ધોમમાં પણ એવું જ છે તો આપણે એ સૂત્રો ના લગાવીએ તો ના ચાલે? હવે એ જવાબ આપું છું તમને. એ જવાબ આપું છું. આપણે લકારોના બે ભાગ કર્યા. બે ભાગ, દસ લકારો જે છે કે બાર લકારો છે, કારણ કે એક લકારના બે ભાગ છે, લેટ લકારના અને ગીત લકાર, એટલે આશીર્લિંગ અને વિધિલિંગ લિંગ લકારમાં, એટલે એમ કહીને બાર થશે. પણ એ બારમાં બે ભાગ પડી ગયા. કેવા બે ભાગ પડી ગયા સમજો બરાબર, તો કે કેટલાક લકારોમાં એટલે છ લકારોમાં ટની ઈત સંજ્ઞા થઈ રહી છે, તો એ લકારોને આપણે ટીત લકારો કહીએ છીએ. ટની ઈત સંજ્ઞા થવાને કારણે ટીત લકારો. બીજી બાજુ અંગની ઈત સંજ્ઞા થઈ રહી છે એટલે એને આપણે કહીએ છીએ ગીત લકારો કહીએ છીએ, ગીત લકારો કહીએ છીએ. હવે એમાંથી આપણી પાસે બે લકાર ટીત પ્રકારમાં અને બે લકાર ગીત પ્રકારમાં આવી ગયા. બે બે ચાર થયા પ્રથમ તબક્કામાં. હવે આપણે જે પ્રક્રિયા કરતા આવ્યા છીએ એ પ્રક્રિયામાં કેમ જરૂર પડે છે, તો ટીત લકારોની પ્રક્રિયા જે છે એક સરખી છે અને ગીત લકારોની પ્રક્રિયા જે છે એક સરખી છે. તો પહેલા આપણે વર્તમાને એટલે કે લટ લકારમાં પ્રક્રિયા કરતા આવ્યા છીએ, તો હવે આપણો જે પ્રત્યય છે એ પ્રત્યય મૂળ અવસ્થામાંથી પ્રક્રિયા એક એક પગથિયું આગળ વધીએ છીએ. તો જેમ કે આપણી પાસે ત હતો, ત હતો બરાબર છે, એ તનો વર્તમાને લટમાં, વર્તમાને લટ તો બરાબર છે એ લેટ આપણે લટ લકારમાં, પણ આત્મને પદના પ્રત્યયોમાં આ તન ટીત આત્મને પદાનામ તેરેથી આપણે તે કર્યો, હવે એનું અસ્તિત્વ તે થઈ ગયું. હવે તમારો જે પ્રશ્ન હતો એ હતો કે આપણી પાસે મૂળ તો આતામ છે, આતામ છે, આ આતામ છે, અને એ આતામનો જ્યારે વર્તમાને લઠ આત્મને પદમાં કરવા ગયા ત્યારે શું બન્યું હતું, તો કે આનો જે છે એ ઈએ બનાવ્યો. બરાબર જોજો ક્યાં તફાવત પડે છે. પછી આ જે તામ છે એને આપણે ટીત આત્માને પદાનામ તેરેથી પહેલા ઈને કાઢી નાખીએ તો ઈતામ થઈ ગયો. આ ઈતામ જે છે પ્રત્યય બન્યો ઈતામ, એ પ્રત્યયમાં આપણે પ્રક્રિયા કોની કરી આગળ, વર્તમાને લટની આત્માને પદની કરી, બરાબર સમય. પણ એમાં તો આવે છે શું છે, ઈતામમાં હજી વાર છે, ત્યાં ઈતે થતું હતું, ઈતે થતું હતું. રેખા? હા સર. ઈતે થતું હતું પણ હવે ઈતે માંથી પાછું ઈતામ બનાવવું પડશે, ઈતામ બનાવવું પડશે. તો એ બનશે કઈ રીતે, કારણ કે ઈતે તો બની ગયું એટલે આગળ જતા રહ્યા હતા, ફરી પાછા આપણે ઈતામમાં આવવાના છે. બરાબર. એટલે એ આવવા માટે આપણી પાસે આ મેં તહ કરવું પડ્યું. એવી જ રીતે ધ્વમ જે છે ઔપદેશિક અવસ્થામાં તો હતું પણ એનો વિકાર થઈ ગયો હતો લટ લકાર આત્માને પદમાં, દ્વે થઈ ગયો હતો. હવે દ્વેમાંથી પાછું ધ્વમમાં આવવા માટે પ્રક્રિયા આગળની છે, લકાર બદલાઈ જાય છે, કારણ કે હવે સ્વરૂપ આપણું દ્વે આવીને ઉભું રહ્યું છે અને એમાંથી આગળની પ્રક્રિયા કરવા માટે પાછું સભ્યમ વામવથી એ રહેલો એ જે છે
એને આપણે આમ કરી દઈએ છીએ એટલે બની જાય છે ધ્વમ. એટલે ત્યાં હતા ત્યાંના ત્યાં, પણ આગળ એક પગથી જતા રહ્યા હતા એને પાછું પાછળ લાવવા માટે નવું સૂત્રનું પ્રયોજન કર્યું સવાભ્યામ વામૌથી. એ જ રીતે ઈથામમાં બને છે, એ ઈથામનું ઈથે આગળ જતું રહ્યું અને આમે તથી પાછા ઈથામ કરી દઈએ છીએ. ઓકે, ત્રણ ઉત્તમ પુરુષ એક વચન તરફ આવીએ. ધાતુ છે આપણો ગુહુ, અનુનાસિક અને સ્વરિત. સંગીતાબેન માં કોણ જોડાયું છે? સંગીતાબેન સંગીતાબેન કઈ બોલી રહ્યા છે પણ અવાજ આવતો નથી. હા નમસ્તે સર, ભારતીબેને તમારો નંબર આપ્યો, લિંક આપી છે. બરાબર બરાબર છે, મારે પણ એક ઈચ્છા છે. હા વાત થઈ હતી મારે ભારતીબેન જોડે, પણ મને અહીંયા નવું લાગે એટલે મારે પૂછી લેવું જોઈએ. ના ના બરોબર છે, પૂછવું પડે, તમારી ફરજ છે. ઓકે, તમારા માટે આ લેક્ચર આપીએ છીએ. લગભગ 50મું લેક્ચર છે એટલે 50 કલાક. તમારી સાથે જોડાવું શીખું તેમને પણ જણાવીશ. હા એટલે આમાં હવે રેગ્યુલર રહેશો તો જે અહિયાંથી નવું ચાલે છે એ તમને ખ્યાલ તો આવશે, કારણ કે આગળથી હું ઉલ્લેખ કરતો જાઉં છું છેકથી અને અંત સુધી. પણ શરૂઆતથી જોવું હોય તો તમારે પહેલામાં મારા વિડીયો યુટ્યુબ પર અવેલેબલ છે. આ લગભગ 50મું છે એટલે એ એકથી માંડીને અત્યાર સુધી આવવું પડશે તમારા સમયે સમયે, તો પાછા તમે સાથે થઈ જશો એટલે ત્યારે બિલકુલ વધારે ખ્યાલ આવશે, કારણ કે પહેલા કક્કાથી શરૂઆત કરીએ છીએ. ઓકે, અમારી પણ એક ઈચ્છા છે કે તમારું જ્ઞાન એ ઓનલાઈન કેન્દ્રમાં પણ તમે જો આપવા ઈચ્છતા હોય તો આપી શકે, સમય હોય તો. તમારો સમય તો મારો રહે છે, હોય એટલે કાઢવો પડે, પણ એમાં વિષય નક્કી કરવો પડે પછી આગળ વધી શકાય. તમે સર એ સબ્જેક્ટ લઈ શકશો, આ સંસ્કૃત જગત ક્યાં ક્યાં યુઝ થાય કેવી રીતે, એટલે બીજ થી માંડીને વટવૃક્ષ બને ત્યાં સુધીનું તમે કહી શકશો એમ. પરિચર્ચા કરીશ એના માટે પર્સનલી. આવીએ પાછા, હા આવીએ ઉત્તમ પુરુષ ના ત્રણ રૂપ બાકી રહે છે એને આપણે પૂરા કરી દઈએ. તો ગુહુ ઔપદેશિક અવસ્થામાં મૂળ અવસ્થામાં ધાતુ છે, સેજલ. સેજલ હા સર. પુરુષ એક અજનુનાસિક થી ગુહ સફ વિક્રણ પ્રત્યય લાગશે.
પ્રત્યય છે ઈટ, ઈટ નો એ થઈ જશે સામે ત સૂત્ર થી અ થઈ જશે. અને ગુહમાં ઉપદુપધાયા ગુહ સૂત્ર થી ગુહ દીર્ઘ ગુહ, શપમાં લલસપદ્ધિ સૂત્ર થી અને પની હલંત્યમ સૂત્ર થી એ સંજ્ઞા થશે. ગુહમાં અભળી જતા ગુહ અને પરરૂપ એકરૂપ થઈ જશે, એટલે આ અ જે છે હમાં આવતો રહ્યો તો ગુહ, પણ હવે આ જે અઈ જે છે એ સીધો હમાં આવતો રહેશે એટલે સીધું બની જશે ગુહઈ, આવું રૂપ બની જશે. અહમ ગુહઈ આવું થશે, અહમ ગુહઈ હું છુપાવું આવું થશે આજ્ઞાર્થમાં. ઓકે, એ પછી લઈ લઈએ. સર આમાં છેલ્લે આપણે અતો ગુણે વાળું સૂત્ર લાગશે ને આપણે જયારે ગુહે બનાવીએ ત્યારે? હા, ગુહે જયારે બનાવીએ ને તો આપણી પાસે સૂત્રો કેટલા લાગશે? અતો ગુણે વાળું લાગશે ને, બે સૂત્રો છે એમાં અતો ગુણે વાળું લાગશે. હા, આમાં પ્રક્રિયા તમને એ છે અહી છે ને. હા, બીજી રીતે બતાવી દઉં આમાં, એક કઈ મિનિટ આપણે આવી ગયા હતા છેલ્લે, ફરી પાછો તમને લાવું છું. પેલા તો ધારો કે ગુ હ છે, પછી આપણો વિકરણ પ્રત્યય અ છે, અને પછી આપણી પાસે એક સૂત્ર હજી એક રહી જતું હતું, સારું યાદ કરાવ્યું, આડું તમસ્ય પિચ્ચ. આડું તમસ્ય પિચ્ચ થી આપણે આઠનો આગમ કરીએ છીએ એટલે કે આ થાય છે, અને આપણી પાસે પ્રત્યય જે છે એ પ્રત્યય ઈટ છે, અને ઈટનો આપણે કરી દઈએ છીએ એ કરી દઈએ છીએ, અને એનો પાછો કરીએ છે એ ત અઈ થી અઈ કરી દઈએ છીએ, અઈ કરી દઈએ છીએ. હવે અઈ છે આ બાજુ, આ છે આ, આ કયો છે? આઠનો આગમ છે, આડું તમસ્ય પિત નો આઠનો આગમ છે. પછી પાછો આ જે આ બાજુ અ છે, હવે આ અને તો આપણે શું કરીએ તો કે ગુહમાં કરી દઈએ તો આ આખો હ થઈ ગયો. હવે ગુહ થયા પછી જોજો, ગુ હ આખો છે એટલે કે અ લઈ લીધો, પણ પછી પાછળ આ છે અને અહીં છે, આવું આવીને ઉભું રહ્યું, બરાબર છે? આ આઠનો આગમ છે, આડું તમસ્ય પિત્ત છે, અને સાથે પિત બની જાય છે. હવે ગુહ આ અને અહીં જ્યારે આવું બને છે ત્યારે શું કરીશું? તો પહેલા તો આ જે છે એ અહીંમાં કેવી રીતે આવી જાય છે, તો એના માટે સૂત્ર તમને મારે બતાવવાનું થશે. બે સૂત્રો બતાવવાના થયા હવે, એમાં એક સૂત્ર છે આટસ્ય. આટસ્ય આમ સીધું થઈ જતું હતું જોતાની સાથે, પણ છ એક નેવું જોજો, આઠ પંચમી એકવચન. આઠ એટલે આઠ જે છે, આઠ એટલે આઠનો આગમ જે છે એની જ વાત કરે છે, પણ આઠનો આગમ કયા સૂત્રથી થયો? તો કે આડું તમસ્ય પિચ્ચથી. એમાં જે આઠનો આગમ થયો છે એ આઠનો પંચમી એકવચન ચ અવ્યય છે. શું કહે છે? આઠ આગમાત, આઠ આગમાત અચ વર્ણે પરે. અચ વર્ણ એટલે આપણા નવમાનો કોઈ પણ વર્ણ પરમાં હોય ત્યારે ઉભયો એટલે કે બંને, કોણ? આ અને પાછળ કોઈ પણ અચ હોય નવમાંથી કોઈ પણ હોય, તો એક વૃદ્ધિ એકાદેશ ભવતી, કોઈ એક યાની બંને ભળ એક થઈ જાય છે અને એક મળીને વૃદ્ધિ થાય છે. વૃદ્ધિ, હવે વૃદ્ધિ કોને કહીશું? તો એ ત્રીજા સૂત્રમાં છે. ત્રીજા સૂત્રમાં એટલે પહેલું સૂત્ર આપણું છે અષ્ટાધ્યાયનું, તો કે અરે પહેલું છે વૃદ્ધિરાદૈચ, વૃદ્ધિરાદૈચ પહેલું જ સૂત્ર છે. એમાં વૃદ્ધિમાં ત્રણ વર્ણો છે, એક આ છે, અઈ છે એટલે ઐચ છે ત્યાં પ્રત્યાહાર, ઐચ પ્રત્યાહાર વૃદ્ધિ આ ઐચ
आ तपरकरण छे पहेलू ज सूत्र तो ए आपड़ा वृद्धि ना छे तो एक वृद्धि एकादेश भवती आठ वर्णात आगमात आठ नो आगम छे एटले के आ अच वर्णे परे आनी पछी अच कोई पण पर होय त्यारे एक थई जाय छे अने ए एक मां शुं थई जाय छे तो के वृद्धि एकादेश वृद्धि थई जाय छे। तो हवे आपणी पासे कोण कोण आवीने उभुं रह्युं छे तो गुह तो ए अत आपणो विकरण नो हतो हमा पण पछी आ जे छे એ આઠનો આગમ છે અને આઠના આગમ પછી કોઈ પણ અચ એટલે નવમાંથી થઈ ગયો તો વૃદ્ધિ થાય છે। હવે વૃદ્ધિ થાય તો વૃદ્ધિમાં આપણી પાસે આ પણ વૃદ્ધિનો જ છે તો આ નહીં રહેતો પણ પાછળ અઈ જે છે એ અઈ તરીકે એક જ થઈ જશે આને કાઢી નાખ્યો અને એકલો અઈ રહ્યો તો એકાદેશ થઈ ગયો वृद्धि। हवे केवुं थयुं तो के गुह अने पाछळ ऐ छे आवुं आवे एटले के अहींया अ छे अने अहींया ऐ छे तो त्यां पण पाछुं एक नवुं सूत्र तमने बतावी दऊं। वृद्धि रेची वृद्धि प्रथमा एक वचन छे एची नो अर्थ थाय छे एच 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 प्रत्याहार छे सप्तमी छे ए परमा होय सप्तमी ज्यां ज्यां आवे त्यां परमा होय तो शुं थाय छे के वृद्धि थाय छे अनुवृत्ति आतनी छे अनुवृत्ति आतनी छे। हवे जुओ के अवर्णत अवर्ण पछी हमा रहेलो आपड़ो अ अवर्णत पछी एच एच प्रत्याहार छे एच प्रत्याहार छे तो एच प्रत्याहार मां केटला वर्णो लईशु एच मां ए ओ आई औ चार ए ओ आई औ बराबर चार એટલા વર્ણોમાંથી કોઈ પણ વર્ણ પરમાં હોય ત્યારે સંહિતાયામ એટલે સંધિમાં પૂર્વપરયો એક વૃદ્ધિ અહીંયા પણ વૃદ્ધિ છે એકાદેશ ભવતિ અહીંયા નીચે લખ્યું છે અવર્ણાત અ કે આકાર સંહિતાયામ એકાર ઐકાર ઓકાર અવકાર વિદ્યતે ચેત રહેલા હોય તો વૃદ્ધિ એકાદેશ ભવતિ। તો આપણી પાસે કોણ કોણ છે તો કે હમાં રહેલો અ છે અને પછી એચ માનો અઈ છે એચ માનો અઈ છે તો શું થઈ જશે અઈ જ થઈ જશે એમ કેવું છે એટલે વૃદ્ધિ રેચી। હવે અહીંયા હમાં રહેલો અ છે અને આ બાજુ અઈ છે તો એક થઈને અઈ જ થઈ જશે એટલે એ અઈ આપણે હમાં મૂકી દઈએ એટલે બની જશે ગુહઈ આવું થઈ જશે કારણ કે અહીંયા અઈ આપણે લખીએ તો એક માત્ર તમને દેખાશે પણ વાસ્તવમાં અહીંયા એ છે અને આ અઈ છે એટલે હાની ઉપર લખવા જઈએ તો બે માત્ર થઈ જશે ગુહઈ અહમ ગુહઈ આવી રીતે બનશે। તો અહીંયા તમને બે સૂત્ર નવા આટસ્ય ત્યાં પણ વૃદ્ધિ કરે છે અને વૃદ્ધિ રહીચીથી પણ વૃદ્ધિ કરે છે બે વાર થઈ જાય છે એકમાં આ અને અઈ બરાબર અઈ અને પછી અ અને અઈ બરાબર અઈ આવી રીતે બે સૂત્રો આપણને અહીંયા મળે છે। ઓકે હવે બે સહેલા થશે ધાતુ છે ગુ હુ અનુનાસિક સ્વરિત નરેશ કુમાર ઉપદેશ્ય જ અનુનાસિક થી ઉનો લોપ થતા ગુહ
કર્તરી શબ્દ વિકરણ પ્રત્યે લક્ષે પદી હલંત્યમ થી જ સંજ્ઞે શનિ લશક તદ્વિત થી જ સંજ્ઞે ઉદુપદાય ગોહ થી દીર્ઘ ગુ થશે પ્રત્યય છે વહી છે વહી વહી જોડે મહિને પણ લઈ લઈએ પ્રક્રિયા સરખી છે હવે અ એ હમાં પડી જશે એટલે ગુહ થઈ જશે હવે બની જશે ગુહ હ વત્તા વહી વહીને શું કરીશું વહીને આપણે ટીત આત્મને પદાનામ તેરે થી વહે કરીશું વહે કરીશું વહે કર્યા પછી એ ત અઈ અથવા આડું તમસ્ય પિચ્ચ બંને લગાડો પેલા એ ત અઈ કરીશું તો વહઈ થઈ જશે અને આડું તમસ્ય પિચ્ચ થી આ વહે અહીંયા આ મહી થઈ જશે આ મહી થશે બરાબર છે અને એ અહીંયા આ વહઈ કે પછી આ મહઈ તો હવે અહીંયા અ છે અરે ગુહ ગુહા વહઈ તો ગુહ અને આ જે છે બરાબર ક સવર્ણ દીર્ઘ બરાબર છે એટલે અને ગુહા મહઈ મહઈ આવું થશે આવામ ગુહા વહી ગુહા વહઈ વયમ ગુહા મહઈ ખવા આવ્યો તો એટલે મેં તમને અહીંયા ઉતાવળ કરી બેને સાથે લીધા છે એટલે નવ પ્રત્યયો આ રીતે આપણે બની જાય છે તો હવે બધા રૂપો કેવી રીતે થશે તો કે ગુહતામ ગુહેતામ ગુહંતામ ગુહસ્વ ગુહેથામ ગુહધ્વમ ગુહૈ ગુહાવહૈ અને ગુહા મહૈ રિપીટ અત્યારે નથી કરાવતો તમને કાલે કરીશું સમય થવા આવ્યો છે એટલા માટે કોઈને પ્રશ્ન હોય તો ધાતુ ને સિદ્ધ કરીશું ને ત્યાં સુધી આ જ પ્રત્યયો કામમાં આવવાના છે બરાબર છે એટલે હાલ નહીં થયા હોય તો હજી પાછળ આપણે જેટલા જેટલા ધાતુઓની પ્રક્રિયા કરીશું એમાં પ્રત્યયોમાં તો આની આ જ વાત આવવાની છે ધાતુ બદલાશે અર્થ બદલાશે પણ પ્રત્યયો બદલાવાના નથી એ પ્રક્રિયા સરખી થવાની છે અત્યારે આપણે જે કરી રહ્યા છે પહેલો ધાતુ લીધો એ વિશેષ ધાતુ છે પછી જે કોમન ધાતુ જ્યારે આવશે અકારાંત આકારાંત ઈકારાંત ઉકારાંત વગેરે ત્યારે વિશેષ થી કોમન થઈ જશે અકારાંતના જેટલા ધાતુઓ હોય એ બધાને એક સરખા લાગશે ઉભયપદીના કારણે વિશેષ થયો તો બીજું કોઈ કારણ આમાં તો ગોહ બનતો તો નિયમ મુજબ ધાતુ જે આપણો હતો એ ધાતુ ઓલરેડી શું બનતો હતો તો ગુણ થતો હતો ઇગંત અંગમાં ઉપધામાં આપણું લઘુ લઘુ પણ એ ઉપધામાં ઉ જે છે એ ગુણ કરીએ ત્યારે ઓ થાય છે ઉ નો ઓ થાય છે એટલે ગુહ બનતો હતો
પણ ગોહ નહીં બનાવ્યો એના માટે એક નવું સૂત્ર વિશેષ લેવું પડ્યું અને ઉદુપધાયાહ ગોહ તો ગોહનું પછી આપણે દીર્ઘ ગુ કરવો પડ્યો એના માટે વિશેષ ધાતુ એક જ ધાતુ માટે એક નવું સૂત્ર લેવું પડ્યું એટલે પેલું જોડે સર લઘુ લઘુ કઈ કે એ શું હતું એની જોડે એક સેન્ટેન્સ લઘુ આનો આજ ગુહ ઉપજાયા એની અંદર અભિવ્યક્તિ કઈ બોલતા રહે જુઓ આ ધાતુ ક્રમાંક એક સૂત્ર છે ઉદુપધાયા ઉદુપધાયા જે છે એમાં યામાં પણ વિસર્ગ છે પણ સંધિના કારણે નથી નહીં તો ઉદુપધાયા આવે છે અને એક સૂત્ર આખું છે કે એ પુગંતમાં પુક છે ક છે ગ જે થયો છે પુગંત જે દેખાય છે ને એ ઓલરેડી છૂટું પાડીએ તો પુક થઈ જશે ક હલન થઈ જશે પુક અંત એમ કે છે પુગંત પુક અંતનો આગમ થાય છે ત્યાં પુકનો આગમ થાય છે એટલે એ આખું સૂત્ર જુદું છે હજી આપણે આવ્યું નથી પણ એ પુગંતને આપણે છોડી દઈએ પણ લઘુ ઉપધસ્ય એ આપણે સ્વીકાર કરીએ અહીંયા લઘુ ઉપધા ઉપધા જે છે ઉપધા કોને કહીએ છીએ તો કે અંતિમ વર્ણ હોય છે એનો આગલો અંતિમ કયો હોય તો કે હલ હોય ત્યારે આપણે ઉપધા જોવાની છે અને ઉપધામાં પાછો હ્રસ્વ જ જોવાના છે કેવી રીતે ધારે કે આપણી પાસે ધાતુઓ જે છે એ ધાતુ હલંત છે અને અજંત છે બે જાતના છે અજંત એટલે અચ અંત અચમાં નવ છે એમાંથી અંતે કોઈ પણ આવતો હોય તો એ હ્રસ્વ હોય કે દીર્ઘ હોય અ હોય કે આ હોય ઈ હોય કે દીર્ઘ ઈ હોય ઉ હોય કે દીર્ઘ ઉ હોય વગેરે વગેરે રૂ વગેરે તો એના માટે પ્રશ્ન નથી અજંત માટે પણ હલંત હોય ધાતુ ત્યારે આપણે ઉપધા જોવાની છે અને ઉપધામાં હંમેશા અચ જ હોય અને એ અચમાં માત્ર પાંચ પ્રકાર પાડ્યા હતા પેલામાં નવ પ્રકાર પાડ્યા હતા અજંતમાં હલંતમાં પાંચ અને એમાં પેલો અદુપદ ઈદુપદ ઉદુપદ વગેરે એટલે અદુપદ એટલે શું તો કે અંતે એટલે અંતિમ વર્ણ હલ હોય એની આગલો વર્ણ એ હંમેશા અચ હોય છે એટલે જો એમાં અ હોય તો અદંત એટલે ઉદુપદ અદુપદ થઈ જાય છે ઈ હોય તો ઈદુપદ થઈ જાય છે ઉ હોય તો ઉદુપદ થઈ જાય છે કેમ તો કે ઉપધામાં અ છે ઉપધામાં ઈ છે ઉપધામાં ઉ છે વગેરે વગેરે તો એ આપણે એ પણ કેવો લઘુ હોવો જોઈએ તો હવે પુગંત લઘુપદસ્ય ચ એ સૂત્ર એવું કહે છે ત્યાં હજી આપણે ઉમેરવાનું રહે છે ઉમેરવાનું શું રહે છે તો કે પુગંત લઘુપદસ્ય ચ ઇગંત અંગસ્ય ઇગંત અંગ એટલે ઈક ઈક ઈ ઈક એટલે ઈ ઉરુ અને લુ આ ચાર તો એ ઇગંત અંગનો ગુણ થાય છે આવું સૂત્ર છે પુગંત લઘુપદસ્ય ચ ઇગંત અંગસ્ય ગુણો ભવતી એટલે હવે જ્યારે આપણે ગુણ કરવા જઈ તો આપણી પાસે જે ગુહ જે છે ગુહ એ ગુહ હ હલંત છે લખીને બતાવવું પડશે કે ચાલશે હા હા ગુહ જે છે એમાં હ જે છે હલંત છે અને હલંત થઈ જવાના કારણે આપણે ઉપધા જોવાની તો ઉપધામાં કોણ બેઠું છે તો કે રસ્વ ઉ બેઠો છે તો એ રસ્વ ઉ બેઠો હોવાને કારણે આ સૂત્ર પુગંત લઘુપદ એ એવું કે છે કે આપણે ગુણ કરવાનો અને ગુણ કરવાનો એટલે શું તો કે જે ગુમાં રહેલો ઉ રસ્વ જે છે એનો ગુણ ઉનો ગુણ શું થશે તો કે ઓ થઈ જશે અને ઓ થવાથી ગોહ થઈ જાય છે પણ આપણે ગોહ નહીં થતું એટલે આ સૂત્ર જે ગોહ કે છે ઉદુપધાયા ગોહ તો એનો ઉપધામાં રહેલો જે રસ્વ ઉ હતો એનો દીર્ઘ ઉ બનાવી દે છે આ જ સૂત્ર કામ કરી જાય છે નહીં તો ગોહ થવાનું હતું ગુણ જ થવાનો હતો પણ એની જગ્યાએ દીર્ઘ ઉ કરી દે છે આ સૂત્રથી ઉદુપધાયા ઉપધામાં રહેલો જે રસ્વ ઉ હતો એને દીર્ઘ કરી દો ગોહ નહીં બનાવો ગુણ નહીં બનાવો એમ કે છે વાસ્તવમાં ગુણ બનતો હતો એના માટે આ વિશેષ છે એટલે આપણે દીર્ઘ ગુ કરીએ છીએ ગુહ કરીએ છીએ પુગંત લઘુપદસ્ય ચ થી ગુણ થતો હતો પણ એના અપવાદમાં આ સૂત્ર આવ્યું ઉદુપધાયા ગોહ એટલે વિશેષ ધાતુ બની ગયો
बाकी ज्या ज्या उपधामा इक आवशे त्या त्या गुण करवानो थशे। क्यारे? तो एना माटे पुगंत लघुपदस्य छे अने एना आगळ एक सूत्र छे सर्वधातुक अर्धधातुक कयो हो पण ए लागू पड़े छे अजंत अंग ने लागू पड़े छे। अजंत अंग में अच अंते नहीं होय तो हलंत जोवानो छे अने हलंत में उपधा जोवानी छे अने उपधा में पाछो रस्व ज होय तो इक रस्व इक होय तो ज इक एटले प्रत्याहार ई उरु लु तो गुण करवानो थशे। उपधा एटले छेल्लेथी આગળનો વર્ણ એવું એવું ન થાય। હા અંતિમ વર્ણ થી આગલો અંતિમ વર્ણ થી આગલો અહીંયા આપણી પાસે ધારો કે આ ગુ હ આ હલંત થઈ ગયો। હવે હલંત ધાતુ હોય તો ઉપધા જોવાની તો ઉપધામાં એટલે કે આની આગલો અચ કયો છે તો કે ઉ છે। ઉ એટલે કે ગ વત્તા ઉ વત્તા હ એટલે આ ઉપધા ઉ થઈ। તો હવે સર્વધાતુક પ્રત્યય હોવાને કારણે ગુણ થશે સર્વધાતુક પ્રત્યય હોવાને કારણે જ ગુણ થશે તો આ ઉનો ગુણ ઓ થાય છે તો એ ઓ જ્યારે ગમ આવતો રહે તો ગો થઈ જાય અને આ હ એમને એમ રાખીએ આ હ એમનો તો ગો હ થવું જોઈએ પણ ગુણ થવાની જગ્યાએ આપણે શું કરીએ છીએ આ દીર્ઘ ગુ કરી દઈએ છીએ। કેમ? તો ઉદુપધાયા ગોહ સૂત્રથી આપણે દીર્ઘ ઉ કરીએ છીએ એમાં ઉદુ આમ કરીએ છીએ આ ઉ આવો લખાય છે એટલે ત્યાં ગમા દીર્ઘ ઉ કરી દઈએ છીએ એટલે ગુહ બને છે એના માટે વિશેષ છે બાકી બધામાં બનશે નહીં। બધામાં જો ઉ રસો હોય તો બધામાં ઓ જ બનશે બાકી ધાતુનો બીજા બધા ધાતુમાં પણ આ ધાતુમાં આવું થયું નથી એટલા માટે વિશેષ છે। ઓકે તો મંગલાચરણ થી આપણે પૂર્ણ કરીએ। સદાશિવ સમારંભામ તથા પાણીની મધ્યમામ અસ્મદાચાર્ય પર્યંતામ વંદે ગુરુ પરંપરામ વંદે ગુરુ પરંપરામ વંદે ગુરુ પરંપરામ શુભરાત્રિ 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 શુભરાત્રિ।